એટલે એસજીનો સ્થાપના દિન 1996ની 13મી તારીખ અને ફેબ્રુઆરી મહિનાની અંદર ગુજરાત સરકાર દ્વારા એસએજીની સ્થાપના કરવામાં આવી. આ એસએજીની સ્થાપનાનો મૂળ ઉદ્દેશ હતો ગુજરાતને રમતગમત ક્ષેત્રે ખૂબ પ્રગતિ મળે અને સારા ખેલાડીઓનું નિર્માણ થાય. એસએજીના સ્થાપના દિને હું ગુજરાત સરકારના માન્ય રમતગમત મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, એસએજીના સ્પોર્ટ ડીજી માન્ય શ્રી અશ્વિની કુમાર સાહેબ, સચિવ શ્રી માન્ય ભટ્ટ સાહેબ અને ખાસ ફરજ પરના અધિકારી શ્રી અર્જુનસિંહ રાણા સાહેબને આજના દિને કચ્છ જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે તથા માતૃછાયા કન્યા વિદ્યાલયના વ્યાયામ શિક્ષક શ્રી મનીષભાઈ પટેલ દ્વારા ખૂબ ખૂબ શુભેચ્છા. આજના આ એસએજીના સ્થાપના દિને કચ્છ જિલ્લાના સમગ્ર ખેલાડીઓ, સમગ્ર વ્યાયામ શિક્ષકો અને કચ્છભરના સમગ્ર શૈક્ષણિક સ્ટાફ વતી મારી આપને હાર્દિક શુભેચ્છા સાથે મારે ખાસ કહેવાનું કે એસએજી દ્વારા સ્થાપનાથી આજ દિવસ સુધી રમતગમતના વિકાસ માટે અનેક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે, જેની અંદર એસએજી દ્વારા ચાલતી સીઓઈ યોજના, ડીએલએસી યોજના, ઇન સ્કૂલ યોજના, વિવિધ સ્કોલરશીપ અને એવોર્ડ આપવાની યોજના તથા ખેલ મહાકુંભના સુંદર આયોજન દ્વારા ગુજરાતના રમતગમત ક્ષેત્રને ઉત્તેજન મળે એવી અને અસંખ્ય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેમાંથી મારી શાળાની અંદર સીઓઈ યોજના અને ઇન સ્કૂલ યોજના ચાલી રહી છે અને જેના પરિણામે આજ દિવસ સુધી અમને સુંદર પરિણામો મળતા રહ્યા છે. આ યોજનાના પરિણામે અમારી શાળાની દીકરીઓ રાષ્ટ્રકક્ષા અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ સિદ્ધિઓ મેળવી રહેલી છે. હેન્ડબોલ રમતની અમારી શાળામાં ઇન સ્કૂલ યોજના છે અને આ શાળામાંથી અમે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતને પ્રથમ ઇન્ટરનેશનલ ખેલાડી પણ અમે આપેલી છે. આ સાથે સાથે દર વર્ષે એસએજી દ્વારા યોજાતી ખેલ મહાકુંભ સ્પર્ધામાં પણ રાજ્ય કક્ષાએ અમારી શાળાની હેન્ડબોલ ટીમ સતત 14 ઓપન અને અંડર 17 જેવી સ્પર્ધાઓની અંદર સતત ગોલ્ડ મેડલ મેળવતી આવી છે. એની સાથે સાથે જુડો રમતમાં પણ અમારી રાજ્ય કક્ષાએ સિદ્ધિઓ અમને મળતી રહી છે. આ યોજનાથી નાનપણથી જ ખેલાડીઓ તૈયાર કરવાની જે એક નેમ છે અને એક સાચા અર્થમાં ઉજાગર થઈ રહી છે. ઇન સ્કૂલ યોજના જેમ રશિયા અને અન્ય દેશોની અંદર નાનપણથી જ ખેલાડીઓને તૈયાર કરી અને રાષ્ટ્રકક્ષા અને આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે એમને તૈયાર કરવામાં આવે છે, એવી જ યોજના આ ગુજરાત એસએજી દ્વારા ચાલી રહી છે અને નાનપણથી જ શાળામાંથી બાળકોને રમતગમત પ્રત્યે રૂચિ કેળવી અને એમને સારી રીતે સશક્ત બનાવી અને એમનું સિલેક્શન કરી ડીએલએસ અંદર યોજનાને અંતર્ગત એમને અભ્યાસ અને તમામ ખર્ચો સરકાર ભોગવે છે અને એને સતત રમતગમતની ટ્રેનિંગ દ્વારા એને રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓ તૈયાર કરવા માટે એક મહત્ત્વની ભૂમિકાઓ ભજવાઈ રહી છે. તો આજના દિવસે હું એસએજીનો સમગ્ર કોચિસ મિત્ર, સમગ્ર સ્ટાફ અને તમામ એસએજીના પદાધિકારીઓ અને ફરીને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને સરકારશ્રીના માન્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ તથા માન્ય ડીજી અશ્વિની કુમાર સાહેબ અને માન્ય સચિવ શ્રી ભટ્ટ સાહેબને મારી હાર્દિક વિનંતી કે હજી પણ આનાથી વધારેમાં વધારે સારી યોજનાઓ આપી અને રમતગમતના વિકાસમાં ઉત્તમ કાર્ય આપના દ્વારા ઘડાતું રહેશે એવી મારી ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. કચ્છ જિલ્લાના સમગ્ર શિક્ષક અને માતૃછાયા કન્યા વિદ્યાલય વતી આપ સર્વેને મારી ખૂબ ખૂબ શુભેચ્છા. ગુજરાતનું રમતગમત ક્ષેત્ર ખૂબ આગળ વધે એવી આજના દિને ભગવાન પાસે પ્રાર્થના. જય જય ગરવી ગુજરાત.